નમસ્તે બાળ મિત્રો, આપણે ગુજરાતીમાં પહેલો ચિત્રપાઠ ભણ્યા ચબૂતરો, ત્યાર પછી સુરેશ દલાલ રચિત પર્વત તારા કુદરતી સૌંદર્યની કવિતાનો વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આજે આપણે ત્રીજો પાઠ, જે આપણને પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલો નવલિકા કે બોધપાઠ છે, નો સાહિત્ય પ્રકાર છે બોધપાઠ. મહેનતનો રોટલો અર્થાત આપણથી જે કાંઈ શારીરિક કે માનસિક રીતે આપણે શ્રમ કરવો જોઈએ, અને શ્રમ કરીને જે મહેનત કરી અને જે પરસેવો કે મહેનત થાય, એનાથી જ આપણી કમાણી એ સાચી છે. કોઈનું પડાવી લેવું, કોઈનું છીનવી લેવું, કોઈનું ઝૂંટવી લેવું, એ આપણને લાંબા સમય સુધી સુખદ ન આપી શકે, અર્થાત સુખ ન આપી શકે. એ કદાચ ક્ષણભંગુર હોય, પરિણામ તો એ દુઃખમાં પરિવર્તન થઈ જાય છે. એની કરતાં આપણથી જે કાંઈ શ્રમ થાય, શારીરિક કે માનસિક, એ શ્રમથી જ આપણને જે કાંઈ ધન ઉપાર્જન થાય છે, તેનાથી આપણને ખૂબ જ ફાયદો થાય છે. અને એ આપણી મહેનતનો રોટલો છે. હા, થોડીક મહેનત કરશું તો ચોક્કસ આપણને ઈશ્વર એ પ્રમાણે આપણને બદલો આપે છે. ત્યાં દેર છે ઈશ્વરના દરબારમાં, અર્થાત ગમેને આપણને રોજીરોટી માટે પહેલાં થોડું ઘણું મહેનત પણ કરવી પડે છે, પછી આપણી જગ્યા થાય. ડાયરેક્ટ કોઈ જગ્યા પર કે કોઈ નોકરીએ કે કોઈ પણ જોબ ઉપર ડાયરેક્ટ આપણને એટલો બધો સેલરી પગાર મળતો નથી. ત્યાં આપણે એને કામ કરીએ, વફાદાર બનીએ, ત્યાર પછી જ આપણામાં એ વફાદારીની એ કદર કરીને આપણને એના પ્રમાણે સેલરી કે પગાર ધોરણ છે એ મળે છે. અહીં પન્નાલાલ પટેલે પણ રોટલાનો મહિમા છે એ ગાયો છે કે એક કાશી નામનું શહેર છે, એ શહેરની અંદર ઘણા બધા એ જ્ઞાતિના લોકો રહે છે. એમાં સાધુ સંત, એક મૂચી પાસે એક સાધુ સંત આવે છે અને બધે જ એ સાધુ છે પોતાના પગરખા અર્થાત ને પગના રક્ષણ કરનાર બૂટ કે ચંપલ જે એ ખરીદવા નીકળે છે. બધા જ લોકોને એવી એક આદત હોય છે કે ભાવ ઘટાડવો, કે ભાવ વધારે રાખીને બોલે, પછી એના અમુક પૈસા જે એનો નફાવાળી હોય એ લઈને બાકીનો પછીનો ઘટાડી દે છે. ત્યારે અમુક એવા થોડા ઘણા જ લોકો હોય છે કે પોતાનો ભાવ છે એ માર્કેટમાં ફિક્સ રાખે છે, એટલે એક જ સરખો, નહીં વધારે કે નહીં ઘટાડે, અને જે કાંઈ ભાવ છે એ જ એમને જેટલું નફો રૂપે જરૂર છે એટલા તે લઈ લે છે. હાનિ પણ નથી કરતા, કામો બેનિફિટ પણ એટલો બધો નથી કમાતા, પરંતુ જે કાંઈ એને કમાણીમાં છે એનાથી એ સંતોષ છે એને, અને ઈશ્વરને એટલું જ આજે એટલું જોઈએ છે, એટલું જ ઈશ્વર પાસે એ માગે છે, અને ઈશ્વર એમને આપી પણ રહે છે. જ્યારે ભાવમાં વધઘટ હોય છે ત્યાં વધારેમાં વધારે લોકો છેતરાતા હોય છે. મોંઘું, મોટા ભાગે મોંઘું પણ પડી શકે છે. એટલે આ એક સાધુ સંત છે, એ ગામમાં એ રાઉન્ડ મારવા મારે છે, ગામમાં આંટો મારે છે, બે પાંચ મોચીની દુકાને આંટો મારીને પૂછે છે કે પહેલાં પગરખાનું કે બૂટ મોજાનું શું છે, તો બધા જ 2 રૂપિયા કહે છે, કોઈ 2 કે કોઈ 2.25 કે કોઈ 2.5 કે. અત્યારે આપણને આ પૈસા રૂપિયા છે આપણને હસવું આવી શકે, કારણ કે જેવી મોંઘવારી હોય એ પ્રમાણે એમનો ભાવ હોય.
आज आपणे ए मिनिमम 150-200 થી બૂટ શરૂ થતા હોય પણ એ સમય પ્રમાણે જ્યારે કવિ કે લેખક પોતાનું સાહિત્ય લેખની ચલાવતા હોય એ વખતનું બજાર ભાવ જે હાલતો હોય એ લખાય આ તો એટલે લગભગ આ પન્નાલાલ પટેલે ઓછામાં ઓછા નહીં નહીં તો કેટલા વર્ષ હશે કે 30-40 વર્ષ પહેલાં આ વાર્તા લખેલી છે એટલે તો જ એટલો ભાવ હોય એટલે પછી એક મુનશી પાસે આવે છે અને મુનશીને પૂછે છે કે પેલા ઓલા બૂટનું પગરખાનું શું છે તો મુનશી કહે છે 1.5 રૂપિયો તો સાધુને એમ થયું કે બધાએ મને 2 રૂપિયા 2.5 રૂપિયા કહે છે 1.25 ને આ 1.5 રૂપિયો કહે છે આની પાસે એવું તો શું હશે કે આનું ચામડું ખરાબ છે લાવીને પૂછી જો છતાં એની રીતે ભાવ ઘટાડવા માટે પ્રયત્ન કરે છે સાધુ અને પૂછે છે કે હે મોચી ભગત 1.5 રૂપિયો તો કહેવાનો છે તમારો ભાવ પણ લેવાનો શું છે અર્થાત એનું મૂલ્ય શું કિંમત રાખો છો મોચી ભગત જવાબ આપે છે જે કહેવાનું હોય તે લેવાનું હોય એમાં એ ભાવ ફિક્સ છે એમાં કોઈ વધઘટ નહીં તમે સાધુ મહારાજ છો તો કદાચ એકાદ આનો પૈસા ઓછો આપજો બાકી તો એ ફિક્સ જ રહે મોચીને ત્યાં પછી સાધુ બાબાને આ વાત ગમી ગઈ અને બૂટ મોજા માટે એને હા પાડી દે છે અને કહે છે કે હું લેવા આવીશ આપી દો તો મોચી કહે છે અત્યારે હાલમાં એ તૈયાર નથી મારે બનાવવા પડશે તો કે ક્યારે આવો ત્યારે આજેની કાલે પ્રમ દિવસ આવજો 2-3 દિવસનો વાયદો આપે છે તો મોચીને કહે છે કે મારે ભાઈ પ્રમ દિવસ તો નહીં કરવાનું છે કે હું તમને જેમ બને એમ વહેલા સર આપી દે પરંતુ હું મારી જીભાન બદલીશ નહીં હું એને વળતે દિવસનું કહીશ નહીં અને આગલા દિવસનું કહીશ નહીં છતાં વાસુ મોચીને ઉપર એને વિશ્વાસ નથી એટલે ફરીથી બીજે દિવસે એ આવે છે સાધુ અને કહે છે કે ક્યાં સુધી કામ પહોંચ્યું કે સાધુ મહારાજ જીભાનનો પાકો માણસ છું હું જૂઠું નહીં બોલું કારણ તમને જે દિવસનું કીધું છે એ દિવસે તમે આવીને તમારા બૂટ ખરીદી શકો છો સાધુ બાબા